मित्रों आज आप धोरण आठ नी अंदर अविभाज्य अवयवनी रीते वर्गमूल मेळववानुं छे। आपणे आगळ जोयुं के वर्ग जोया छे, आज हवे आपणे जोवानुं छे वर्गमूल। तो वर्गमूल कई रीते मेळववुं ए आपणे जोवानुं छे। तो के पहेलुं उदाहरण हुं लउं छुं, 1024 आनुं वर्गमूल आपणे मेळववुं छे। तो अविभाज्य अवयवनी रीते मेळववानुं होय तो पहेला ए आपणे खबर होवी जोईए कि अविभाज्य संख्या कई कई छे। अविभाज्य संख्या तो कि 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29। आ बधी अविभाज्य संख्या छे। हजी आगळ पण आवे पण आपणे एटली जरूर छे। हवे शुं करवानुं छे कि 1024 छे एनुं वर्गमूळ मेळववुं छे। तो कई रीते मेळवशुं? तो के एने आपणे मेळववुं होय तो पहेला जे संख्या आपेली होय एने જોવાનું કે કેટલા વડે ભાંગી શકાય છે। એટલે કે 2 વડે આને ભાંગી શકાય છે, તો આને 2 વડે ભાંગવાના। તો 2 વડે ભાંગો તો કેટલા આવશે? 512। હજી એને 2 વડે ભાંગી શકાય તો કેટલા આવે? તો કે 50 ના અડધા કેટલા થશે? 55, 56। હજી 2 વડે ભાંગો તો 128। 2 વડે ભાંગી શકાય હજી તો 64। હજી 2 વડે ભાંગી શકાય તો 32। હજી 2 વડે ભાંગી શકાય તો 16, 8। હવે હજી જુઓ તો કે 4। હજી આને 2 વડે ભાંગી શકાય તો અહીંયા આવશે 2। 2 વડે ભાંગો તો 1। અહીંયા 1 આવે ત્યાં સુધી તો આપણે કરવાનું હોય છે। હવે કઈ રીતે ગણતરી કરવી? તો કે પહેલા બધા ગુણાકારમાં લખી નાખવાના। કેટલી વખત 2 છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। 10 વખત છે તો બધાને 10 વખત લખી નાખવાનું। લખાઈએ હવે એને બબે બબે ની જોડી કરી નાખવાની, કે 2 × 2 × 2 × 2 × 2 એટલે કેટલા થયા? 5 વખત થયા। હવે ગુણાકાર કરો કે 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16, 16 × 2 = 32 એટલે કે 32 છે એ 1024 નું વર્ગમૂળ છે। 1024 નું વર્ગમૂળ કે તો કેટલું આવશે? 32। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે 256 આનું મેળવવાનું, 256 નું। તો કઈ રીતે કરવાનું? 256 કરવાના ભાગ્યા કેટલા કરવાના? 2 વડે ભાંગી શકાય એટલે 128। હજી 2 વડે ભાંગી શકાય તો 64। હજી 2 વડે ભાંગી શકાય તો 32। 2 વડે ભાંગી શકાય હજી તો 16। 2 વડે ભાંગો તો 8। હજી 2 વડે ભાંગો તો 4। 2 વડે ભાંગો તો 2 અને 2 વડે ભાંગો તો 1। તો આને લખી નાખવાના બધા કેટલી વખત આવ્યા? તો કે 3, 4, 5, 6, 7 ને 8 8 વખત લખી નાખવાના। હવે બબેની જોડી કરી નાખવાની એટલે 4 વખત આવ્યા તો અહીંયા 4 વખત લખવાના। 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16 આનો જવાબ આવશે 16। તો 256 છે એનું વર્ગમૂળ કેટલું થશે? 16। પહેલેથી આપણે જોઈએ કે વર્ગમૂળ મેળવવું હોય તો શું કરવાનું, કે અવિભાજ્ય અવયવની રીતે મેળવવાનું હોય તો અવિભાજ્ય સંખ્યાની પહેલાં જરૂર પડે। તો કે અવિભાજ્ય સંખ્યા અહીંયા 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 ને 29 છે। હવે એમાંથી પહેલેથી જ જતું જવાનું છે
जो बे वडे न भांगी सकाता हो तो त्रण वडे जो त्रण वडे न भांगी सकाता हो तो पांच वडे न भांगी सकाता हो तो सात वडे आवी रीते आगळ आगळ वधतुं जवानुं अने नीचे भांगता जवानुं। पछी त्यारबाद शुं करवानुं के आ जे होय एने बब्बे बब्बे नी जोड़ी में करी नाखवानी बब्बे नी जोड़ी करी नाखो एटले जेटला वधे अहीं एक थयो अहीं बे त्रण चार अने पांच तो पांच वक्त बे आव्या तो एक बे त्रण चार ने पांच पांच वक्त करी नाखवानुं त्यारबाद एनो गुणाकार करी नाखो एटले शुं थई जाय ए आपने वर्गमूळ मळे छे। હવે આગળના લેક્ચરની અંદર આપણે બીજી રીતે જે વર્ગમૂળ છે એ મેળવતા શીખશું।